કાલોલના બાકરોલ હરસિદ્ધિ માતાજીના મંદિરે હરસિદ્ધિ માતાજીનું પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી. પ્રાપ્ત વિગતો મુજબ ગુરુવારના રોજ કાલોલ તાલુકાના બાકરોલ નદી કિનારે આવેલા સુપ્રસિદ્ધ હરસિદ્ધિ માતાજીના મંદિરે હરસિદ્ધિ માતાજીનું પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બાકરોલ ગામના તેમજ કાલોલ દરજી સમાજના જ્ઞાતિજનો તથા આજુબાજુના શ્રદ્ધાળુઓ ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બાકરોલ ખાતે હરસિદ્ધિ માતાજીના મંદિરે હરસિદ્ધિ માતાજીનો પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે ભવ્ય અન્નકૂટ દર્શન અને મહાઆરતી બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. ભાવિનભાઈ પરમાર, એચબીએન ટીવી ન્યૂઝ, પંચમહાલ. આજરોજ બાકરોલ ગામે આવેલ જૂના પુરાણું મંદિર કે જે વર્ષોથી સ્થિત છે, માં હરસિદ્ધિ માતાનું મંદિર આવેલું છે, ત્યાં આગળ આજે માં હરસિદ્ધિનો પ્રાગટ્ય દિવસ હોય, આજે પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. એવી હરસિદ્ધિ માતા માટે એવી વાત છે કે જ્યારે કૃષ્ણ ભગવાન દ્વારકામાં હતા ત્યારે દ્વારકાની આજુબાજુમાં રાક્ષસોનો જ્યારે ત્રાસ ઊભો થયો ત્યારે ભગવાને માતાજીને પ્રાર્થના કરી કે આ ત્રાસમાંથી મને મુક્ત કરાવો, ત્યારે જે માતાજી પ્રસન્ન થઈ અને જે પ્રગટ થયા હતા એ આ હરસિદ્ધિ માતા છે. અને દ્વારકાથી 35 કિલોમીટર દૂર આવેલું જે કોયલા ડુંગર નામનો ડુંગર છે એ ડુંગર ઉપર માતાજી પ્રગટ થયા હતા. આજના દિવસે ફાગણ વદ 30 એટલે અમારે હરસિદ્ધિ માતાનો પ્રાગટ્ય દિવસ છે. એ પ્રાગટ્ય દિવસને અમે દર વર્ષે આવી રીતે ઉજવીએ છીએ અને દર વર્ષે ઉજવતા રહીશું. માતાજીની તમામ લોકોને શ્રદ્ધા વધતી રહે છે અને માતાજી કૃષ્ણ ભગવાનના કુળદેવી છે એમ અમે પણ અમારા પરમારના અને દરજીના એમ ઘણા બધાના કુળદેવી છે. કુળદેવીની આ જે સ્થાન છે, આ સ્થાન ઉપર એટલી મોટી શ્રદ્ધા છે કે ગમે તેવી કોઈ પણ બાધા રાખે તો એ બાધા પૂર્ણ થાય છે. અને આ મંદિરનો એટલો મોટો આ મૂર્તિ એકદમ જૂની પુરાણી છે અને એની પાછળ બહુ મોટો ઇતિહાસ છે, એની શ્રદ્ધાનો વિષય છે. દરેક લોકો શ્રદ્ધાળુઓ દર વર્ષે અહીંયા આવી રીતે પ્રાગટ્ય દિવસમાં આવે છે અને પ્રાગટ્ય દિવસ ઉજવે છે. અને આજે અમે પ્રાગટ્ય દિવસ ઉજવીને ખૂબ જ ધન્યતા અનુભવીએ છીએ. આપણું નામ? ઘનશ્યામભાઈ દરજી, પ્રમુખ કાલોલ દરજી સમાજ.